મોર્નિંગ સ્ટુડન્ટ ફરીથી તમારું નદી સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 પર્યાવરણ આસપાસ એનો 10મો પાઠ છે દીવાલોની કહાણીનો આજે આપણે બીજો ભાગ જોશું. વાણી પહેલાના ભાગમાં આપણે જે ત્રણ બાળકો છે જીલને યશપાલને એના દીદીને બધાય એ બધા ઉપરકોટના કિલ્લા ઉપર પહોંચે છે અને એના વિશેની ઐતિહાસિક માહિતી મેળવે છે. હવે આગળ આપણે જોઈએ આ ભાગમાં તો જો એક પોઈન્ટ આપેલો છે કે ઇતિહાસ તમે કઈ દિશામાં જશો તો
મોરું ગુફા પાંચમા નંબરે આપેલી છે બરાબર અને જામા મસ્જિદ છે ચોથા નંબરે આપેલી છે તો હવે પાંચમા નંબરે મોરું ગુફા છે તો આપણે ચોથા નંબરે જવું હોય તો જો એ નીચે જ આપેલું છે તો આપણે થોડું અહીંયાથી અહીંયા સુધી ખસવું પડશે તો એ દિશા કઈ છે ઉત્તરથી થોડુંક આપણે પૂર્વ દિશા તરફ ખસવું પડશે તો આ રીતે ઘણા બધા એમાં દિશા પ્રશ્નો આવેલા છે તમે તમારી રીતે પણ શોધ કરી શકો જેમ કે કિલ્લામાં કેટલા મહેલો છે એની અંદર કેવા પ્રકારની દિવાલો છે એની અંદર વ્યવસ્થા કેવી છે છેલ્લે એક પ્રશ્ન તમારા નીચે આપેલો છે કે નકશા પર 1 સેન્ટીમીટર અંતર બરાબર જમીન પરનો 45 મીટર છે તો આ રૂપની અંદર નકશો આપેલો છે એ તો નાનો છે બરાબર તો તમારે એમાં 1 સેન્ટીમીટર દર્શાવવાનું જ્યારે આપણે જમીન ઉપર આપણે કોઈ સ્થળે જતા હોય તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા થાય 45 મીટર તો નકશા પર અડી પડી દિવાલ અને ધક્કાબારી વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે મીટર છે અને જમીન પર તે બંને વચ્ચેનું અંતર કેટલા મીટર હોવું જોઈએ બરાબર તો હવે 1 સેન્ટીમીટર અડી કડીની વાવ છે તો અડી કડીની વાવ ક્યાં આવેલી છે આપણે પહેલા એને જોવાનું તો છઠ્ઠા નંબરે અડી કડીની વાવ છે અહીંયા આવેલી છે અને અહીંયાથી જે ધોકાબારી છે બરાબર એ ધોકાબારી બારમા નંબરે એ થોડીક આ બાજુ આવેલી તો એ બંને વચ્ચે કેટલા સેન્ટીમીટર થશે 12 સેન્ટીમીટર તો આપણે 12 સેન્ટીમીટર છે એના ગુણ્યા આપણે 45 મીટર કરવાના તો કુલ કેટલા થશે 540 મીટર બરાબર એટલે કુલ એની વચ્ચે 500 ને અડી કડીની વાવથી